નાનકડે રીવામાં કોના પર થયા છે લાલ ગુમ આજે કેવો વિડિયો સામે આવ્યો છે જે તમે પણ જોયો હશે ઝી 24 કલાક આ વિડિયોને લઈને આજે જે વાત કરી રહ્યું છે જામનગરની અંદર ધારાસભ્ય જામનગરના રીવામાં જાડેજાની જોરદાર બેટિંગ રીવાબાનો આ અંદાજ કદાચ પહેલીવાર જોયો છે તેવો સાંસદ અને મેયરને બોલતી બંધ કરાવી દીધી જી હા રીવાબાના શબ્દો સામે સાંસદ અને મેયરની બોલતી બંધ થઈ ચૂકી હતી સાંસદ પૂનમબેન જોતા જ રહી ગયા ધારાસભ્ય બોલીને નીકળી ગયા રીવાબાએ બંને નેતાઓમાંથી કોઈ એકને સ્માર્ટ ન બનવા પણ કહ્યું જામનગરના એમએલએ રીવાબા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે ધારાસભ્ય બન્યા બાદ હવે જે રીતે તેમનો આ એક અંદાજ જોવા મળ્યો છે આ વખતે તેમનો અંદાજ થોડો અગ્રેસિવ હતો અલગ હતો જામનગરમાં ધારાસભ્ય રીવાબા જાડેજાની જોરદાર બેટિંગ જામનગરમાં ધારાસભ્ય મેયર અને સાંસદની બોલતી જ બંધ કરી દીધી તેમણે તેમના હાવભાવ પરથી જ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે રીવાબા ક્યાંક અકળાયેલા પણ જોવા મળ્યા તેમણે સ્પષ્ટ એમ પણ કહી દીધું કે અત્યાર સુધી વડીલોનું ઘણું માન રાખ્યું છે રીવાબા મેયર બીનાબેન કોઠારી અને જ્યારે વાત કરી રહ્યા હતા તે દરમિયાન પૂનમ માડમ વચ્ચે પડ્યા ત્યારે તેમને પણ બોલતી બંધ કરાવી દીધી જામનગરમાં ધારાસભ્ય અને મેયર વચ્ચે વિવાદ થયો જાહેર કાર્યક્રમમાં ધારાસભ્ય અને મેયર વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ ધારાસભ્ય રીવાબા અને મેયર વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું ધારાસભ્ય રીવાબા જાડેજા ભારે આક્રમક મૂડમાં દેખાયા રીવાબા અને સાંસદ પૂનમબેન માડમ વચ્ચે પણ રકઝક થઈ આ વિડીયો છે વિડીયોમાં પૂનમબેન માડમને પણ કટાક્ષ મારતા રીવાબા દેખાયા રીવાબાની સાંસદ પૂનમબેન માડમ સાથેની પણ બોલાચાલી થઈ રીવાબા અને મેયર બીનાબેન કોઠારીને સાંસદે સમજાવ્યા હતા ત્યારે પૂનમ માડમે ધારાસભ્ય અને મેયર વચ્ચેનો આ મામલો થાળે પાડવાનો પ્રયાસ કરતા સમયે રીવાબા તેમને કંઈક બોલ્યા અને ત્યાંથી નીકળી ગયા સ્પષ્ટ દેખાય છે કે રીવાબા જાડેજા લાલ ગુમ થઈ ગયા પણ કેમ આટલા અકળાઈ ગયા કેમ એમની આક્રમણ છે શું આ પહેલા અત્યાર સુધીનું એમનું મૌન જે હતું આ અકળ મૌન પછીના શબ્દો છે સાંસદ પૂનમબેન માડમને પણ કહી દીધું કે અત્યાર સુધી બહુ થયું તમારું વડીલપણું જોયું ઇલેક્શનમાં પણ જોયું અમે આપણે આ જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે એક જાહેર કાર્યક્રમ છે જાહેર કાર્યક્રમ પર સતત પૂનમબેન માડમ સાંસદ જેવો ધારાસભ્ય રીવાબા જાડેજાને કંઈક કહી રહ્યા છે સમજાવવાનો પ્રયત્ન કરે છે મધ્યસ્થીનો પ્રયત્ન કરે છે પણ રીવાબા તેમને સ્પષ્ટ કહી દે છે કે બહુ થયું અત્યાર સુધી બધાનું સાંભળ્યું છે અત્યારે નહીં અત્યારે આ કાર્યક્રમમાં છે અને આ કાર્યક્રમ હવે થઈ ગયો એક વાત મેયર બીનાબેન કોઠારી સાથે થઈ રહી હતી તેમની વચ્ચે મધ્યસ્થી કરવા સાંસદ પૂનમબેન માડમ પડ્યા ત્યારે તેમણે રીવાબાએ સ્પષ્ટ કહી દીધું કે અમુક લોકોને ભાન નથી પડતું અને સ્માર્ટ બનવા જાય છે આ કાર્યક્રમ થયો અને આ કાર્યક્રમમાં બોલવાનું કીધું હતું મને આ પ્રકારની વાત પણ ક્યાંક થઈ છે જે વિડીયોમાં જોઈ શકાય છે તમે મને બોલવાનું કીધું હતું આ વાત તેઓ મેયરને કરતા જ દેખાઈ રહ્યા છે મેયર કંઈ બોલે તે પહેલાં જ તેમનો એક અંદાજ આપે જોયો તેમના તમે જુઓ કે તેઓ લાલ ગુમ થઈ ગયા ગુસ્સામાં અને ત્યાંથી તેમને ચાલતી પકડી પૂનમબેન સમજાવવાનો પ્રયત્ન કરતા હતા તો તેમણે પણ કહી દીધું કે વડીલ તરીકે ઇલેક્શનમાં તમારું વડીલપણું જોયું હવે વડીલ નહીં અત્યારે આ વાત જે થઈ છે ત્યાંથી તેમને તુરંત જ ચાલતી પકડી હતી આ કાર્યક્રમ જે થયો છે જાહેર કાર્યક્રમમાં આ પ્રકારે રીવાબા ગુસ્સે કેમ થયા કેમ આટલા લાલગુમ થઈ ગયા તેમણે ઇલેક્શનની વાત પણ આ સમયે કેમ છેડી આ સમગ્ર મુદ્દે વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટીની અંદર
क्या कलश होय तो कोई दिवस बाहर नथी આવતો આ આંતરિક વિકવાદ સમી જતો હોય છે પણ આ પહેલીવાર આવું થયું છે જ્યાં મહિલા ધારાસભ્યનો જે ગુસ્સો છે એ જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યો સપના અમારી સાથે જોડાઈ ગયા છે સપના રીવાબા જાડેજા એક એવી છબી જે આ વખતે જામનગરથી ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા ત્યાર સુધી તેમનું એક મૌન તેમની જે એક ચહેરા પરની જે સ્માઈલ પરંતુ આ વખતે આ અકળ મૌન પાછળ હવે તેમનો ગુસ્સો ક્યાંક જોવા મળ્યો बिल्कुल ख्याति रीवाबा ने जो अत्यार सुधी ऑब्जर्व करवाया कर्या होय तो निश्चित रूपे तेवो एक शांत व्यक्तित्व साथे तेवो कामगिरी पाछड़ क्यांक फॉलो करता होय ते प्रकारनी स्थिति परंतु आ वखते जे प्रकारे वीडियो सामे आवे छे निश्चित रूपे अत्यार सुधी आपणे एवुं जोयुं के मध्य गुजरातमां जूथवादनो किस्सो जोया सूरत तरफ जूथवादना किस्सो जोया परंतु हवे क्यांक सौराष्ट्रमां पण जूथवादनो किस्सो होय ते प्रकारनी स्थिति जोवा मळी रही छे 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે અને એવામાં જો હવે આ પ્રકારનો જે વિડીયો વાયરલ થયો છે નિશ્ચિત રૂપે જે પ્રકારે વિડીયો સામે આવ્યો છે નિશ્ચિત રૂપે સવાલ એ છે કે રીવાબાના આ જે શાબ્દિક ટપાટપી છે જે પ્રકારે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો છે આ આક્રોશ ખરેખર શું મેયર સામે છે કે પછી સાંસદ પૂનમબેન માડમ સામે કારણ કે પહેલાં તેઓ મેયર સાથે વાતચીત કરતા હોય છે અને ત્યારબાદ એકાએક એગ્રેસિવ થઈને આક્રોશ વ્યક્ત કરે છે અને આ જ આક્રોશ વચ્ચે જ્યારે પૂનમબેન માડમ વચ્ચે પડે છે ત્યારે તેઓ કહી દે છે કે આ સળગાવવાવાળા પણ તેઓ પોતે છે એટલે આ જે શબ્દ છે શબ્દને પણ જો પકડીએ તો નિશ્ચિત રૂપે આ જે સીધો સીધો પ્રહાર છે ક્યાંક ને ક્યાંક સાંસદ તરફ હોય તે પ્રકારની પણ સ્થિતિ જોવા મળે છે જો કે જૂથવાદની જે સ્થિતિ હોય તે જોવા મળે છે આંતરિક ક્યાંક વિકવાદ હોય આંતરિક ક્યાંક કલેશ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે નિશ્ચિત રૂપે 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે તેવા આ આંતરિક વિકવાદ ક્યાંક ભાજપને મુશ્કેલીમાં લાવી શકે સૌરાષ્ટ્રની જામનગર વિસ્તારમાં મુશ્કેલી લાવી શકે તે પ્રકારની સ્થિતિ અને નિશ્ચિત રૂપે હાલ ભાજપમાં જે પ્રકારે વાતચીત થઈ છે પ્રદેશ અધ્યક્ષનું પણ કહેવું છે કે આ મામલે તેઓ તપાસ કરશે પરંતુ મેઇન મુખ્ય વિષય એ છે કે કેમ આ અચાનક આ જે વિવાદ છે આટલો મોટો સાબિત થઈ રહ્યો છે જે પ્રકારે વિડીયોમાં પણ સામે આવે છે કે એકવાર જે રીતે રીવાબા ધારાસભ્યો મેયરને કહે છે કે અમુક લોકોની જે સ્માર્ટનેસ છે તે સામે આવી જતી હોય છે અને આ રીતના જે શબ્દોનો પ્રયોગ એ મેયર સામે અને આ જ પ્રકારના જે વાતચીત છે ત્યારે પૂનમબેન માડમ સાંસદ વચ્ચે પડે છે અને તેમને પણ તેઓ ગાંઠતા નથી અને તેમને પણ સંભળાવીને તેઓ ત્યાંથી ચાલ્યા જાય છે એટલે નિશ્ચિત રૂપે ક્યાંક જે વિવાદ છે તે જોર પકડી રહ્યો છે અને હવે ક્યાંક એ પણ સાબિત થઈ રહ્યું છે કે ભાજપમાં જે જૂથવાદ છે અલગ અલગ વિસ્તારોની જ વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોમાં આ જે જૂથવાદ છે તે ખૂબ મોટા ઉફાણે હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી જ્યારે ગયા વખતની લોકસભાની ચૂંટણી હતી ત્યારે જામનગર લોકસભાની વાત કરીએ તો ત્યાંથી પૂનમબેન માડમ પણ હતા દાવેદાર અને આ સાથે જ જ્યારે પોતાનો પક્ષ મૂકવાની વાત હતી ત્યારે રીવાબેન જાડેજા હતા તેઓ પણ લોકસભાની ચૂંટણી લડવા માંગતા હતા 14 દિવસ પહેલાં જ તેઓ આપેલા 14 દિવસ પહેલાં તેઓ પ્રધાનમંત્રીને મળ્યા પણ હતા દિલ્હી જઈને એટલે નિશ્ચિત રૂપે તેમની ક્યાંક આ પ્રકારની જે માંગણી હતી એ સમયે જ્યારે લોકસભાની ચૂંટણી સમયે ત્યારે પણ તેઓ પણ ક્યાંક આ સીટ માટેની દાવેદારી કરી રહ્યા હતા પરંતુ એ જે વિવાદ છે ક્યાંક એ રંજ હોઈ શકે અને આ સાથે જ હાલ જે આગામી સમયની વાત કરીએ તો નિશ્ચિત રૂપે લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે ક્યાંક જે રસાકસીનો માહોલ હોય એ ક્યાંક સાબિત થઈ રહ્યો છે એટલે નિશ્ચિત રૂપે આ જે આખી સમસ્યા છે ભાજપ માટે મુશ્કેલી સાબિત થઈ શકે કારણ કે ભાજપમાં ક્યાંક નીચે લેવલથી લઈને ઉપરના લેવલ સુધી એક સંકલન હોય છે અને એ સંકલન સાથે ભાજપ હંમેશા આગળ વધતું હોય છે પરંતુ ક્યાંક અહીં જામનગર લોકસભાની વાત કરીએ તો અહીં ક્યાંક સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે એટલા માટે જ આટલી બધી જે શાબ્દિક ટિપ્પણી છે તે જોવા મળે છે સામાન્ય રીતે કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં ટિપ્પણી થતી હોય છે એકબીજા માટે દ્વેષની ભાવના હોય અથવા તો એકબીજા માટે આક્રોશ હોય પરંતુ એ વિડીયો સામે કેમેરો સામે નથી આવી જતું પરંતુ આજે જે રીતે મહાનગરપાલિકાનો એક કાર્યક્રમ અને એમાં જે રીતે ત્રણ જે ભાજપના મેયર કહેવાય કે ધારાસભ્યો કહેવાય કે સાંસદ કહેવાય તમામ વચ્ચે જે રીતે શાબ્દિક બોલાચાલી થઈ છે નિશ્ચિત રૂપે આ જે સમસ્યા છે એ ભાજપ માટે મુશ્કેલી સાબિત થઈ શકે છે।